नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनो स्वागत छे। दिवसे ने दिवसे जे ड्रग्स एडिक्ट लोको बनता जाय छे तेनी सामे सरकारे हवे लाल आंख करी छे। नशामुक्त वडोदरा बनावानी वात हवे वडोदरा महानगर सेवा सदन होय के पछी वडोदरा पोलीस कमिश्नर होय तमाम लोको हवे मिशन क्लीन वडोदरा बनावानो जे सपना जोई रह्या छे, परंतु जे रीते नशाना कारोबारोमां अनेक लोको संडोवायेला छे तेनी सामे लाल आंख करी छे। हवे पोलीस कमिश्नर शमशेर सिंह ना आदेश मुजब तमाम पोलीस कर्मचारीओ साथे डीसीपी कक्षाना अधिकारीओ पण हवे तपासमां आव्या छे। आप जोई रह्या छो डीसीपी जोन 3 यशपाल जगानियानी अध्यक्षतामां हवे जे शास्त्री ब्रिज छे, शास्त्री बाग छे, त्यां तपास करा रही छे। नशामुक्त वडोदरा अंतर्गत आप जो रहा छो तमाम गल्लाओ पर चेकिंग हाथ धराई रही छे। छेल्ला 3 दिवस थी आ कार्यवाही करवामां आवी रही छे, त्यारे आजे शास्त्री बाग सहित ना विस्तारोमां आजे आ चेकिंग हाथ धराई रही छे। आप जो रहा छो छेल्ला 4-5 દિવસથી આ કાર્યવાહી વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં કરવામાં આવી રહી છે। આજે ફરી એક વખત ડીસીપી ઝોન 3 યશપાલ જગાણિયાની આદેશ અનુસાર આ મુહિમ ચલાવવામાં આવી છે। સાથે આ શાસ્ત્રી બાગ હોય કે પછી અનેક આજુબાજુના ગલ્લાઓ પર આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેટલીક વખત એવું પણ બને છે કે લોકો પાણીપુરીની લારી હોય કે અન્ય કોઈ પણ લારી હોય ત્યાં ડ્રગ્સનું વેચાણ કરતા હોય છે, તેની પાછળ આ લાલ આંખ હવે રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી છે અને તેઓ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ હોય કે નગરપાલિકાઓ તમામ સીપી એસપી રેન્જરજી તમામને આદેશ કરવામાં આવે છે કે તમામ લોકો આ અનેક શહેરોમાં આપ જોઈ રહ્યા છો તમામ લારીઓ પર સાથે તમામ વડોદરા શહેરના બાગોમાં પણ ચેક કરવામાં આવી રહ્યું છે। તમામ બાગ બગીચા સહિતના વિસ્તારોમાં આ ચેક કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ જગ્યાએ જો ડ્રગ્સ હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે। છેલ્લા 4 દિવસથી વડોદરા શહેરમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। આજે વડોદરા શહેરના શાસ્ત્રી બાગ પાસે પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મિશન ક્લીન વડોદરા અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે અને અહીંયા તપાસ અત્યારે આપ જોઈ રહ્યા છો ફૂડ પેટ્રોલિંગ ડીસીપી ઝોન 3 યશપાલ જગાણિયા સાહેબની અધ્યક્ષતામાં આ તપાસ આરંભી દેવાઈ છે। મિશન ક્લીન વડોદરા
અંતર્ગત ડ્રગ્સ નાબૂદીની કાર્યવાહી વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં કરવામાં આવે છે, ત્યારે આજે ખુદ ડીસીપી કક્ષાના અધિકારી આ કાર્યવાહી કરી રહ્યા છે. અત્યાર સુધી કરોડોની સંખ્યામાં ડ્રગ્સ સરકાર દ્વારા જપ્ત કરવામાં આવે છે. એટીએસ હોય, અન્ય એજન્સીઓ હોય, તમામ દ્વારા આ ડ્રગ્સ નાબૂદીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ખુદ ડીસીપી કક્ષાના અધિકારીઓ આજે કાર્યવાહી કરી રહ્યા છે. સાથે ડીસીપી કક્ષાના અધિકારી સાથે એસીપી કક્ષાના અધિકારી સાથે તમામ પીઆઈ કક્ષાના અધિકારીઓ આ તપાસમાં જોતરાયા છે. આપ જોઈ રહ્યા છો નશામુક્ત વડોદરા અંતર્ગત શહેરમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તમામ જે પોશ એરિયા છે, કહી શકાય કે સી પછાત એરિયો હોય, ત્યાં પણ સૌથી વધારે ડ્રગ્સનું વેચાણ થતું હોય તેવી વાત સામે આવી છે. તેને લઈને જ આજે કાર્યવાહી કરવામાં આવી છે. ખુદ ડીસીપી કક્ષાના અધિકારી મુહિમમાં જોતરાયા છે. વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો ખુદ યશપાલ જગાણિયા સાહેબ, જેઓ વડોદરા શહેરથી ખુદ વાકેફ છે, કારણ કે તેઓ અગાઉ પણ પોતાની આ ફરજ બજાવી ચૂક્યા છે. અને જે રીતે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી તેઓના આદેશ અનુસાર તમામ શહેરો અને મહાનગરપાલિકાઓ સાથે નગરપાલિકાઓને આદેશો આપવામાં આવ્યા છે કે મિશન ક્લીન ગુજરાત બનાવવામાં કઈ રીતે કામગીરી શકાય અને ડ્રગ્સ નાબૂદી આ કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરનો અનેક વિસ્તારો છે જ્યાં આ કામગીરી કરી દેવામાં આવી છે. અને આજે ડીસીપી કક્ષાના અધિકારીઓ ખુદ જાતે શહેરના અનેક રાજમાર્ગો પર નીકળી તપાસ કરી રહ્યા છે. તમામ જે રીતે વડોદરા શહેર એક ડ્રગ્સનું શહેર બની ગયું હતું, તેને રોકવા માટે જ હવે
વડોદરા શહેર પોલીસ કામે લાગી છે. અનેક વિસ્તારોમાં આજે સવારે પણ સાજીગંજ વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે વડોદરા શહેરમાં કાર્યવાહી કરવામાં આવી છે. તમામ લોકો આપ જોઈ રહ્યા છો કાર્યવાહીમાં જૂતરાયા છે. જોઈ રહ્યા છો તમામ લારી વહેલાઓ પર આ ચેકિંગ હાથ ધરાઈ રહી છે. વડોદરા શહેર જાણે ડ્રગ્સ માફિયા બનતું હોય તેને અટકાવવા માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરના આદેશ બાદ હવે તમામ વિસ્તારોમાં આ ચેકિંગ લારી ગલ્લાઓ પર હાથ ધરવામાં આવી રહ્યું છે. જે રીતે વડોદરા શહેરમાં મિશન ક્લીન વડોદરા બનાવવાની વાતને પગલે હવે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આવી રીતે લારી ગલ્લાઓ પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. ને જો કોઈ પકડાશે તો NDPSના ગુના સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો હવે ડિસ્ટ્રિક્ટ કક્ષાના જે અધિકારીઓ છે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. આપણે ડીસીપી કક્ષાના અધિકારી યશપાલ સાહેબ સર શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી? માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન નીચે વડોદરા શહેર પોલીસ દ્વારા ઓપરેશન ક્રેકડાઉન નામે એક ઝુંબેશ શરૂ કરી છે, જે અંતર્ગત સમગ્ર શહેરમાં નશાકારક દ્રવ્યોનું જ્યાં વેચાણ થતું હોય તેવી ઘણીવાર ફરિયાદ મળતી હોય છે, પાનના ગલ્લા, ચાની કીટલીઓ વગેરે જગ્યાએ. તો આ તમામ જગ્યાએ શહેર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે, તેમને સમજ કરવામાં આવે છે કે આવી કોઈપણ પ્રકારના દ્રવ્યોનું વેચાણ ના કરે અને તેમના ધ્યાન ઉપર આવી કોઈ પ્રવૃત્તિ થતી તેમના ધ્યાનમાં આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરે. અને સાહેબ અત્યાર સુધી છેલ્લા ત્રણ ચાર દિવસથી ઘણી વખત કામગીરી પણ કરે, અત્યાર સુધી કોઈ એવી વસ્તુ પકડાઈ છે? હાલ સુધીમાં એક પાણીગેટમાં એક કેસ થયો છે ચાની કીટલી ઉપર ગાંજાનું વેચાણનો, તો એ બાબતે NDPSનો કેસ દાખલ કરવામાં આવ્યો. કેટલા દિવસ સુધી આ કાર્યવાહી ચાલવાની છે? આ સતત ચાલુ રહેશે અને સમગ્ર શહેરમાં નશાનું દૂષણ જે છે એ સદંતર રીતે
સદન રીતે રિમૂવ થઈ જાય તે માટે હાલમાં સતત ચાલુ જ રહેવાનું. તમામ લોકોને એટલો જ મેસેજ છે કે આ પ્રકારના જે પણ નશાકારક દ્રવ્યો છે તેના દૂષણમાં ફસાય નહીં અને તેમના સંપર્કમાં તેમના પરિવારજનોને પણ આ બાબતે સૂચના કરે અને તેમના ધ્યાન ઉપર આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિ થતી તેમના ધ્યાને આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરે અને એ બાબતે પોલીસ તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ, તે આ હતા યશપાલ જગાનિયા સાહેબ. કોઈ સ્પષ્ટ કીધું છે કે જે રીતે નશામુક્ત વડોદરા બનાવવાની કામગીરી અંતર્ગત આ ચેકિંગ હાથ ધરાઈ રહી છે અને આજે વડોદરા શહેરમાં જે રીતે પાણીગત વિસ્તાર હોય કે વાડી વિસ્તાર હોય તમામ જે વિસ્તારો છે ત્યાં લારી ગલ્લાઓ પર જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ જગ્યાએ આવી રીતે ગેરપ્રવૃત્તિ થશે તો તેઓની સામે એનડીપીએસ ગુના હેક એટલે એની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેવાની છે. ચોક્કસથી આપણે નશામુક્ત વડોદરા બનવાનું જઈ રહ્યું છે. કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરત સોલંકી સ્પાર્ક કોડિનેશન.